પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક ઓપીડી અને વોર્ડ કાર્યરત છે ત્યારે આ હોસ્પિટલમાં વયોવૃદ્ધ દર્દીઓ માટે આવેલા એનસીડી ઓપીડીમાં ડાયાબિટીસ ચેક કરવા માટેના મશીનની સ્ટ્રીપનો અભાવ જોવા મળી રહ્યો હતો પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્રની બેદરકારીને લઈને અવારનવાર દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે આ હોસ્પિટલમાં વયોવૃદ્ધ દર્દીઓ માટે એનસીડી વિભાગ આવેલો છે અને આ વિભાગમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશર સહિતના બિન ચેપી રોગો માટે દર્દીઓ ચેકઅપ અને સારવાર લેવા આવતા હોય છે પરંતુ આ ઓપીડીમાં છેલ્લા બે દિવસથી દર્દીઓને ડાયાબિટીસ ચેક કરવા માટેના મશીનની સ્ટ્રીપ ખાલી થઈ ગઈ છે જેને લઈને દર્દીઓને ફરજિયાત ડાયાબિટીસ ચેકઅપ માટે વોર્ડ તેમજ લેબોરેટરીમાં જવું પડે છે ત્યારે આ ઓપીડીમાં ડાયાબિટીસ ચેકઅપ માટેની સ્ટ્રીપ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પોરબંદર શહેરની જિલ્લા કક્ષાની સરકારી સિવિલ હોસ્પિટલની અંદર એનસીડી વિભાગની અંદર જે ડાયાબિટીસ ચેક કરવા માટેની જે સ્ટ્રીપ છે એ લાંબા સમયથી આ ખાલી હોવાથી દર્દીઓને ખૂબ જ હેરાનગતિ થાય છે અને જરૂરિયાતમંદ દર્દીઓને બહાર જવું પડે છે જેથી આરોગ્ય વિભાગ તાત્કાલિક આ સ્ક્રીપ એનસીડી વિભાગમાં ફાળવે અને વેલી ફાળવે એ લોકોના દર્દીઓના હિતમાં ખૂબ જ જરૂરી છે હોસ્પિટલ તંત્ર અને આરોગ્ય વિભાગની બેદરકારીને લઈને પોરબંદરની ભાવસેજી હોસ્પિટલમાં કાર્યરત એનસીડી વિભાગમાં છેલ્લા બે દિવસથી ડાયાબિટીસના મશીનની સ્ટ્રીપનો અભાવ જોવા મળી રહ્યો છે જેથી હાલ દર્દીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે વિપુલ રાઠોડ ગુજરાત ન્યૂઝ પોરબંદર